ધોરણ સાત પ્રકરણ અગિયાર સ્વાધ્યાય પોથીના પ્રશ્ન છનો અભ્યાસ કરીએ પ્રશ્ન છ નીચેના દાખલા ગણો એક લંબચોરસ પ્લોટની લંબાઈ ચાલીસ મીટર અને પહોળાઈ ત્રીસ મીટર છે આ પ્લોટની બહાર ફરતી ચારે બાજુએ પાંચ મીટર લંબાઈનો રસ્તો છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા આપણને એક લંબચોરસ પ્લોટ આપેલ છે અહીંયા જો અમે એક લંબચોરસ પ્લોટ આપેલો છે જેની લંબાઈ ચાલીસ અહીંયા વચ્ચેવાળો જે મેં છે તે લીધેલો છે કે આ લંબચોરસ એક પ્લોટ છે જેની લંબાઈ ચાલીસ મીટર છે અને પહોળાઈ છે ત્રીસ મીટર આવો એક લંબચોરસ પ્લોટ છે આ પ્લોટની બહાર ફરતી ચારેય બાજુએ પાંચ મીટર લંબાઈનો રસ્તો છે તો ચારેય બાજુથી મેં પાંચ મીટર લંબાઈનો રસ્તો એટલે કે પાંચ મીટર અહીંયા પાંચ મીટર પાંચ મીટર વચ્ચેનું અંતર કેટલું છે પાંચ પાંચ મીટરનું છે તેવો એક લંબચોરસ બીજો બનાવ્યો એટલે કે બહારની સાઈડે એક રસ્તો છે બરાબર તો એ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે જેટલું આ ભાગ છે બરાબર એટલાનું જ ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે સૌથી પહેલા આપણે જો અંદરનો ભાગ લંબાઈ લંબાઈને પહોડાઈ આપેલી છે આ જે અંદરનો મેં પી ક્યુ આર એસ નામ આપ્યું છે તેની લંબાઈને પહોળાઈ આપેલી છે અને જે બીજો બહાર એક લંબચોરસ બન્યો તેનું નામ મેં બી એ બી સીડી આપેલ છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે તો જુઓ અહીંયા આપણે લંબાઈ ચાલીસ મીટર છે આસારથી પાંચ મીટર વધી આસાઢી પાંચ મીટર વધી એટલે કે દસ મીટરનો વધારો થયો તો દસ મીટર અહીંયા વધારી અને ચાલીસ મીટરની જગ્યાએ પચાસ મીટર લંબાઈ ગણો અહીંયા જે પહોળાઈ છે તેમાં જો ત્રીસ મીટર પહોળાઈ હતી આષાઢથી પાંચ મીટર લાંબો થયો આષાઢથી પાંચ મીટર લાંબો થયો એટલે કે ત્રીસની જગ્યાએ ચાલીસ મીટર પહોળાઈ થઈ તો એબીસીડી લંબચોરસનું લંબાઈ અને પહોળાઈ મળી ગઈ પીક્યુઆરએસની લંબાઈને પહોળાઈ મળી ગઈ તો આ બંને લંબચોરસનું આ મોટા લંબચોરસ અને નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધી અને મોટામાંથી નાનું બાદ કરી દઈએ તો રસ્તો એકલો જ બાકી રહે બરાબર તો રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળી જાય ચલો હવે દાખલામાં અભ્યાસ કરીએ સૌથી પહેલાં શોધીશું એબીસીડી નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ પચાસ મીટર પહોળાઈ ચાલીસ મીટર તો પાંચ ચાર વીસ અને બે શૂન્ય પાછળ લગાવો એટલે કે બે હજાર મીટર સ્ક્વેર એબીસીડી નું ક્ષેત્રફળ થયું ત્યાર પછી નું ક્ષેત્રફળ શોધીએ જેમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ લીધી ચાલીસ મીટર અને પહોળાઈ લીધી ત્રીસ મીટર તો ચાર ત્રણ બાર અને પાછળ બે શૂન્ય બારસો મીટર સ્ક્વેર પી ક્યુઆરએસ નું ક્ષેત્રફળ થયું હવે આપણને શું શોધવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એબીસીડી નું ક્ષેત્રફળ ઓછા પીક્યુઆરએસ નું ક્ષેત્રફળ એવી સીડનું ક્ષેત્રફળ આપણને મળ્યું બે હજાર મીટર સ્ક્વેર અને પીક્યુઆરએસનું બારસો મીટર સ્કવેર તો બે હજારમાંથી બારસો બાદ કરીએ તો આઠસો મીટર સ્ક્વેર આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળ્યું તો દાખલામાં સમજણ તમને પડી હશે ફરીથી આપણે તમારે આ પ્રશ્ન શું કહેવા માગે છે તે ધ્યાનપૂર્વક તમે સમજી લેશો અને ત્યાર પછી દાખલાની ગણતરી કરશો આગળ જોઈએ પ્રશ્ન બે એસી મીટર લંબાઈ અને ચાલીસ મીટર પહોળાઈના લંબચરસ બાગમાં તેની બાજુઓને સમાંતર બે રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે આ રસ્તાની પહોળાઈ પાંચ મીટર છે આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે પચાસ રૂપિયા પ્રમાણે કેટલો થાય હવે અહીંયા લંબચોરસ બાગ છે તેની લંબાઈ એંસી મીટર આપેલી છે અને પહોળાઈ આપેલી છે ચાલીસ મીટર હવે તેને સમાંતર બે રસ્તા કેન્દ્રમાંથી બનાવ્યા છે જો અહીંયા કેન્દ્રમાંથી બે સમાંતર રસ્તા બનાવ્યા છે જો સમાંતર આ આને સમાંતર આ રસ્તો આને સમાંતર આ રસ્તો બરાબર તો આ રીતે સમાંતર બે રસ્તા બનાવ્યા છે આ રસ્તાની પહોળાઈ કેટલી છે આજે વચ્ચે પહોળાઈ આપી છે પાંચ મીટર પહોળાઈ આપેલી છે હવે રસ્તાને આ રસ્તો જે છે તેને સમથળ કરવાનો ખર્ચ આપણે પા પચાસ મીટર પચાસ રૂપિયા આપેલ છે દર ચોરસ મીટરે તો આપણે કેટલો રસ્તો કેટલો હશે એ પહેલાં શોધીશું ત્યાર પછી રસ્તાનો ખર્ચ કેટલો થશે તે શોધીશું તો અહીંયા જુઓ મેં પહેલાં જે લંબચોરસ છે તેને એ બી સીડી નામ આપેલું છે ત્યાર પછી વચ્ચે બે રસ્તા બનાવ્યા તેમાં એક રસ્તાનું નામ પી ક્યુ આર એસ આપ્યું અને બીજા રસ્તાનું માપ એલ એમ એન અને ઓ અને વચ્ચે એક ચોરસ બન્યું ડબલ્યુ એક્સ વાય ઝેડ હવે આ વચ્ચે ચોરસ કરવાનું કારણ શું છે તો અહીંયા લંબ ચોરસ આ એક અને બે બંનેમાં એકની એક માપ બીજી વખત આવશે બરાબર તો આ એક લંબ ચોરસ છે સોરી ચોરસ છે તેમાંથી કાઢી નાખવું પડશે કારણ કે આપણે એક જ વખત લંબ લંબ ચોરસનું માપ કરીશું બરાબર તો તમને એ માપ તો મળી જ જવાનું છે એટલા માટે આ ચોરસનું પણ આપણે માપ શોધવું પડશે તો જુઓ અહીંયા સૌથી પહેલાં હું વચ્ચેનું જે પી ક્યુ આર એસ પી ક્યુ એસનું ક્ષેત્રફળ શોધીશ બરાબર રસ્તા પી ક્યુ આરએસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય હવે અહીંયા લંબાઈ કેટલી થાય તો જુઓ આ લંબાઈ તો અહીંયા નીચે આપેલી છે એટલી જ છે તો એસી મીટર લંબાઈ અને પહોળાઈ કેટલી છે પાંચ મીટર દર રસ્તો બધી બાજુથી કેટલો પાંચ મીટર પહોળો છે તો પહોળાઈ કેટલી થશે પાંચ મીટર તો એસી મીટર ગુણ્યા પાંચ મીટર તો એસી પંચા ચારસો મીટર સ્ક્વેર આપણને પીક્યુઆરએસનું ક્ષેત્રફળ મળ્યું ત્યાર પછી રસ્તા એલ એમ એન ઓનું ક્ષેત્રફળ શોધીશું તો એલ એમ એન ઓનું ક્ષેત્રફળ કેટલું થશે તો અહીંયા લંબાઈ કેટલી થશે પાંચ મીટર બરાબર અને પહોળાઈ થશે ચાલીસ મીટર બરાબર અહીંયા મારાથી ભૂલમાં પાંચ મીટર આષાઢે અને ચાલીસ મીટર આષાઢે લખાઈ ગયું છે તો અહીંયા તમારે લંબાઈ પાંચ મીટર અને પહોળાઈ લખવાની ચાલીસ મીટર તો પાંચ ચાર વીસ બસ્સો મીટર સ્ક્વેર અહીંયા તમ રસ્તા એલ એમ એન ઓનું ક્ષેત્રફળ મળ્યું અહીંયા પાંચ લખવાનું અહીંયા ચાલીસ લખજો ચલો ત્યાર પછી આગળ રસ્તા ડબલ્યુ એક્સ વાય અને ઝેડનું ક્ષેત્રફળ શોધીશું તો અહીંયા આપણને ચોરસ છે પાંચ મીટર લંબાઈ ને પાંચ મીટર પહોળાઈ બરાબર પાંચ મીટર જો આ વચ્ચેનો અહીંયા લંબાઈ આટલો માપ જોઈશું તો પણ પાંચ મીટર છે આ જોઈશું તો પણ પાંચ મીટર છે તો અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પાંચ મીટર ગુણ્યા પાંચ મીટર તો પાછું પાછું પચીસ મીટર સ્કવેરનો ડબલ્યુ એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ થયું હવે અહીંયા આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીશું બરાબર રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ તો રસ્તો કેટલો થયો તો જુઓ આપણે બધો રસ્તો અહીંયા જેટલું શોધ્યું એ બધાનો શું કર્યું સરવાળો કરીશું એટલે કે બે રસ્તાનું આ રસ્તો અને આ રસ્તાનું સરવાળો કરી અને વચ્ચે જેટલું ચોરસ છે એટલું બાદ કરી દઈશું તો રસ્તાનું ક્ષેત્રફળ લખ બરાબર લખવાનું પીક્યુઆરએસનું ક્ષેત્રફળ વત્તા એલ એમ એન ઓનું ક્ષેત્રફળ ઓછા ડબલ્યુ એક્સ વાયઝેડનું ક્ષેત્રફળ તો અહીંયા પીક્યુઆરએસનું ક્ષેત્રફળ ચારસો ચોર મીટર સ્ક્વેર મળ્યું એલ એમ એન ઓનું બસ્સો મીટર સ્ક્વેર મળ્યું અને એમાંથી પચીસ મીટર બાદ કરી દેવાનું એટલે ચારસો વધતા બસો છસ્સોમાંથી પચીસ બાદ કરો એટલે પાંચસો પંચોતેર મીટર સ્ક્વેર મળ્યું ત્યાર પછી અહીંયા જગ્યા નથી તો મેં અહીંયા લખ્યું છે આપણને એક ચોરસ મીટરે પચાસ રૂપિયા પ્રમાણે ખર્ચ કહ્યો છે બરાબર સમથળ કરવાનો ખર્ચ કેટલો છે એક ચોરસ મીટરના પચાસ રૂપિયા રૂપિયા તો પાંચસો પંચોતેર ચોર મીટર સ્ક્વેર ગુણ્યા પચાસ કરવાના એટલે અઠ્યાવીસ હજાર પચાસ રૂપિયા ખર્ચ થાય ત્યાર પછી પ્રશ્ન જોઈએ એક ચોરસ બાગની લંબાઈ પિસ્તાળીસ મીટર છે બાગની અંદરના ભાગમાં ફરતો પાંચ મીટર લંબાઈનો રસ્તો છે આ રસ્તા ઉપર પથ્થર પાથરવાનો ખર્ચ દર ચોરસ મીટરે વીસ રૂપિયા પ્રમાણે કેટલો થાય હવે જેમ રસ્તો બહારની સાઈડે બનાવ્યો હતો તે પ્રમાણે હવે અંદરની સાઈડે બનાવવાનો છે તો અહીંયા ચોરસ બગીચો છે બરાબર ચોરસ બગીચો આપણને આપેલો છે તેની લંબાઈ પિસ્તાળીસ મીટર એટલે કે લંબાઈ અને પહોળાઈ બંને પિસ્તાળીસ મીટર હોય બરાબર તેમાં પાંચ મીટર અંદરના ભાગમાં રસ્તો છે બધી બાજુથી તો અહીંયા પાંચ બધી બાજુથી પાંચ પાંચ મી મીટરનો અંદરની ભાગેથી રસ્તો બનાવી દીધો હવે આપણે શું કરીશું નામ આપી દીધીએ અંદરના લંબ ચોરસ ચોરસ સોરી અંદરના ચોરસનું એબીસીડી અને બહારના ચોરસનું પીક્યુ આરએસ નામ આપ્યું હવે જુઓ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધીએ તો એ બી ક્ષેત્રફળમાં અહીંયા હવે શું કરશું રસ્તો અંદરની સાઈડે બન્યો પિસ્તાળીસ મીટર માપ આપ્યું છે અંદરની સાઈડે બંને બાજુથી પાંચ પાંચ મીટર ગયા તો દસ મીટર ઓછા કરવાના હવે માપ માટે તો પિસ્તાળીસમાંથી દસ બાદ કરીએ જેમ આપણે ઉમેર્યા તેમ બાદ કરીએ તો પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ મીટર સ્ક્વેર એટલે કે બારસો ને પચીસ મીટર સ્ક્વેર થાય હવે વર્ગ શોધવાની સરળ રીતમાં મેં તમને સમજાવ્યું હતું કે આ રીતે એકમ નોંગ પાંચ હોય તો મોઢે ગુણાકાર કરી દેવાનો કે જુઓ પાંચું પાચું

મોટા લંબ ચોરસમાંથી નાનું ચોરસ બાદ કરી દઈશું પીક્યુઆરનું ક્ષેત્રફળમાંથી એ બીસીડીનું ક્ષેત્રફળ બાદ કરીએ તો બે હજાર પચીસ મીટર સ્કવેર માઇનસ બારસો પચીસ મીટર સ્કવેર એટલે આઠસો મીટર સ્ક્વેર રસ્તાનું ક્ષેત્રફળ થયું હવે ખર્ચ કેટલો થશે તો આઠસો મીટર સ્કવેર ના વીસ જોડે વીસ રૂપિયા જોડે ગુણી નાખવાના એટલે સોળ હજાર રૂપિયા ખર્ચ થાય આગળ ચાર નંબર જોઈએ અહીં આપેલ ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ શોધો અહીંયા ચતુષ્કોન એબીસીડી આપેલું છે જેમાં આપણને એ એમ દસ મી દસ સેમી એ એમ જે છે એ દસ સેમી આપ્યું છે બીડી આપેલું છે જે અહીંયા વચ્ચે બીડી આપેલ છે બેઝ આપેલો છે વીસ સેમીનો આપેલો છે અને સી એન બરાબર પંદર સેમી આપેલું છે એટલે કે આપણી જોડે બાજુઓનું માપ નથી બાજુઓનું માપ હોત તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્રથી આપણે આ દાખલાની ગણતરી કરી દી દેતા પણ અહીંયા આપણને બાજુઓના માપ આપેલા નથી બરાબર આધાર અને ઊંચાઈ આપેલી છે બરાબર તો એના આધારે આપણે શું આધાર નથી આપેલો અહીંયા વચ્ચે જે વિકર્ણ છે એનું માપ આપ્યું છે અને ઊંચાઈ આપેલી છે બરાબર તો એના આધારે આપણે શું કરીશું બે ત્રિકોણનો તો બેસ કહેવાય ને ત્રિકોણ એ બી ડી એનો બેસ તો વીસ સેમી કહેવાય તો બેઝ ગુણ્યા ઊંચાઈ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ કરીને ત્રિકોણના ક્ષેત્રફળ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય તો અહીંયા શું કરવાનું ત્રિકોણ એ ડી બીનું ક્ષેત્રફળ તો ત્રિકોણ એ ડી બીનું ક્ષેત્રફળ શું થાય એક દોત્યાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ તો એક દુત્યાંશ ગુણ્યા આનો આધાર શું થયો આ ત્રિકોણનો વીસ સેમી આધાર અને દસ સેમી ઊંચાઈ એટલે બેઝ જ ગુણ્યા હાઈટ તો વીસ ગુણ્યા દસ અહીંયા મેં છેદ ઉડાડ્યો બે દાન વીસ તો દસ ગુણ્યા દસ સો સેન્ટીમીટર સ્ક્વેર થયું ત્યાર પછી ત્રિકોણ બી ડીસીનું ક્ષેત્રફળ શોધીએ એટલે એક દૃત્યાંશ ગુણ્યા બે ગુણ્યા હાઈટ હવે અહીંયા એક દૃત્યાંશ અહીંયા પણ બેસ શું થયો આનો બેઝ પણ થયો વીસ સેન્ટીમીટર અને હાઈટ છે આપણને પંદર સેમી આપેલી છે તો અહીંયા પણ છેદ ઉડાર્યું પાંચ દસ દુ વીસ અને પંદર ગુણ્યા દસ એકસો પચાસ સેન્ટીમીટર સ્ક્વેર બી સી ડીનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે આ બંને આ આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને સમાન દર બાજુ ચતુષ્કોનનું ક્ષેત્રફળ મળી જાય તો અહીંયા ચતુષ્કોન એ બી ક્ષેત્રફળ બરાબર એડી બીનું ક્ષેત્રફળ વધતા બી સીડીનું ક્ષેત્રફળ તો સો સેન્ટીમીટર સ્ક્વેર વધતાં એકસો પચાસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે બસ્સો પચાસ સેન્ટીમીટર સ્ક્વેર આપણને આનું ક્ષેત્રફળ મળ્યું જો અહીંયા અહીંયા બે બાજુઓનું માપ આપેલું હોત બરાબર અથવા ઊંચાઈ વચ્ચેની ઊંચાઈ આપેલી હોય બા બે બાજુઓ નહીં પણ આધાર એક સાઈડનું આપેલું હોત અને ઊંચાઈ આપેલી હોત બરાબર તો આપણે એ રીતે શોધી શકતા પણ અહીંયા ત્રિકોણના આધારે પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો છો ત્યાર પછી આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ હવે અહીંયા પ્રવૃત્તિમાં જો અમે શું કર્યું છે તમને મોટું સમજાવી દઉં છું ખ્યાલ આવી જ જશે અહીંયા બાજુમાં એક વર્તુળ આકાર આપેલો છે બરાબર તેના બધાના અલગ અલગ માપ આપેલા છે આ એક વર્તુળ આકાર પતરું છે તેમાંથી બે વર્તુળ કાપીને મૂકી દેવાના છે એક લંબચોરસ બે નાના લંબચોરસ અને એક ચોરસ આ બધા આટલા આકારો કટ કરી દેવાના છે ને ત્યાર પછી કેટલું પતરું બાકી રહ્યું તે લખવાનું છે તો આપણે શું કરવાનું બધા વર્તુળનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ એ રીતે બધા શોધી દેવાના અને ત્યાર પછી આ જે વર્તુળ મોટું આપેલું છે એ વર્તુળ કેટલા સેમીનું છે ચૌદ સેમી ત્રીજાનું છે તો એમાં એ એના ક્ષેત્રફળમાંથી આ બધાનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું જો અહીંયા સૌથી પહેલાં મેં વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું પાય આર સ્ક્વેર તે કેટલું ચૌદ સેન્ટીમીટરવાળું આ જે મોટું છે એ ચૌદ સેમી ત્રિજ્યાવાળું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું છસો સોળ સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું ત્યાર પછી સાત દ્વિત્યાંશ સેમીવાળા વર્તુળ એટલે કે આ જે બે વર્તુળ છે સાત દ્વિત્યાંશ સેમીવાળા હતા તેનું વર્ત ક્ષેત્રફળ શોધ્યું કેટલા છે એવા બે એકનું માપ અહીંયા જુઓ અમે પાય આર સ્ક્વેર પાય બરાબર બાવીસ છેદમાં સાત સાત દુત્યા વર્ગ એટલે સાત દુ ત્યાંશ ગુણ્યા સાત દુત્યાંશ અહીંયા સાત સાત ઉડી ગયા અગિયાર દુ બાવીસ ત્યાર પછી જુઓ અગિયાર સત્તા સિત્યોતેર છેદમાં બે અને એવા કેટલા બે વર્તુળ તો સિત્યોતેર છેદમાં બે ગુણ્યા બે કર્યા એટલે બે એકા બે તો બે વર્તુળોનું ક્ષેત્રફળ કેટલું થયું સિત્યોતેર સેન્ટીમીટર સ્થળ થયું ત્યાર પછી લંબચોરસ અહીંયા જે વચ્ચે આપેલું છે લંબચોરસનું માપ આપણને પાંચ ગુણ્યા ત્રણનું આપેલું છે તેનું ક્ષેત્રફળ શોધ્યું તો પાંચ ત્રણ પંદર સેન્ટીમીટર સ્ક્વેર થયું ત્યાર પછી એક ચોરસ આપ્યું છે ચાર સેન્ટીમીટરવાળું તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કરી ચાર ચોક સોળ સેન્ટીમીટર સ્ક્વેર શોધ્યું ત્યાર પછી બીજા બે લંબચોરસ આપ્યા છે નાના ચાર ગુણ્યા બેના તો એવું એકનું ક્ષેત્રફળનું શોધી બરાબર ચાર દુ આઠ સેન્ટીમીટર સ્ક્વેર એવા બે લંબ ચોરસ છે તો આઠ દુ સોળ સેન્ટીમીટર સ્ક્વેર થયું બરાબર હવે આ રીતે શોધી ત્યાર પછી અહીંયા જો નીચે કેટલું પતરું બાકી રહ્યું તો બાકી રહેલ છસો સ સોળ સેન્ટીમીટર સ્ક્વેરમાંથી આ બધા જે બીજા આ આ મળ્યા આપણને મેં ચોરસ ઉપર રાઉન્ડ કર્યું છે બરાબર એટલા આપણે શું કરવાના સરવાળો કરીને એટલું બાદ કરી દેવાનું એટલે એટલું પતરું બાકી રહ્યું તો આ રીતે તમારે પ્રવૃત્તિ તો ખાસ કરવાની છે તો જ તમને ખ્યાલ આવશે કે તમે કઈ રીતે ક્ષેત્રફળ શ્રોતા શીખ્યા છો તો આ દાખલો પણ તમારે જાતે જ અભ્યાસ કરી વિડીયો જોઈ સમજી અને પછી ગણતરી કરવાની છે અહીંયા આપણું પ્રકરણ અગિયાર પૂર્ણ થાય છે વિડીયોમાં સમજણ પડી હશે તેવી આશા રાખું છું જો વિડીયો ગમ્યા હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને જરૂરિયાત હોય તો તેમને આ આ દાખલાની સમજણ ન પડતી હોય તો જરૂરથી વિડીયોને શેર પણ કરજો અને કોઈ તકલીફ પડતી હોય તો જરૂરથી મને કમેન્ટ કરીને પણ જણાવી શકો છો આભાર